नमस्कार मित्रों, स्वागत छे आपणी आ YouTube चैनल ट्रिक गुजराती में। तो मित्रों, आजना वीडियो में आपणे जे पीएम जय मां योजना ने लईने सरकार द्वारा ताजेतरमां एक महत्वपूर्ण निर्णय करवामां आवेल छे, तो ते निर्णय शुं छे तेना विशे संपूर्ण माहिती मेळवीशुं। ते पहेला जो आपणी आ YouTube चैनल पर नवा होय अने चैनल ने हजी सुधी सब्सक्राइब न करी होय तो चैनल ने सब्सक्राइब करी बाजूमां रहेल बेल आइकन प्रेस करी ऑल नोटिफिकेशन चालू करी लेवा विनंती, जेथी करी आपणी चैनल पर ज्यारे पण आवी ज अवनवी माहिती ने लगता वीडियो मुकवामां आवे त्यारे ते वीडियो नुं नोटिफिकेशन तमारा मोबाइल पर मळी जाय। तो चालो शुरू करिए आजनो आपणो आ टॉपिक। गुजरात सरकारनो महत्वपूर्ण निर्णय। तो मित्रों, पीएम जय मां योजना ने लईने एक महत्वपूर्ण निर्णय करवामां आवेल छे। आम तो मित्रों, आप सौ जाणता हशो के माँ अमृतम, माँ वात्सल्य अने आयुष्मान भारत योजना, आ त्रणेय योजनाओने एक करी देवामां आवी छे अने तेनुं नाम आपवामां आवेल छे पीएम जय मां योजना। तो मित्रों, आ पीएम जय मां योजनाने लईने एक महत्वपूर्ण समाचार सामे आवी रह्या छे, तो ते અંગેનો ઓફિશિયલ પરિપત્ર આ વિડીયોમાં આપણે જોઈશું અને તે પરિપત્રની વિગતે આપણે માહિતી મેળવીશું। તો સંપૂર્ણ માહિતી જોવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી જે પીએમ જય મા યોજના છે તેના વિશેની સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય। તો ચાલો હવે આપણે પરિપત્ર જોતા જઈએ। આમ તો મિત્રો, મોટાભાગના લોકો જાણતા હશે કે જે મુખ્યમંત્રી અમૃતમ એટલે કે મા યોજના, મા વાત્સલ્ય યોજના અને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને આપણે ગુજરાતમાં એક કરી દેવામાં આવેલ છે અને તેને નવું નામ આપવામાં આવેલ છે પીએમ જય મા યોજના। જો તમે ન જાણતા હોય તો તમને પરિપત્ર બતાવી દઈએ કે તેનો વિષય છે મુખ્યમંત્રી અમૃતમ એટલે કે મા મા વાત્સલ્ય અને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાઓનું એક નામ પીએમ જય મા યોજના કરવા બાબત। તો મિત્રો, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તારીખ 5/8/2021ના આ પરિપત્રથી જે આ ત્રણેય યોજનાઓ છે, મા યોજના, મા વાત્સલ્ય યોજના અને આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, તો આ ત્રણેય યોજનાઓને એક નામ આપી દેવામાં આવેલું છે। તો તમે આ પરિપત્ર જોઈ શકો છો, આ પરિપત્રથી આ ત્રણેય યોજનાઓને એક કરી દેવામાં આવેલ છે અને તેનું નામ આપવામાં આવેલ છે પીએમ જય મા યોજના। તો આ યોજનામાં વધુ એક નવો સુધારો આવેલ છે, તો તેના વિશે આપણે વિગતો જોતા જઈએ। આમ તો મિત્રો, આ ત્રણેય યોજના અન્વયે જે પહેલાં આપણે મા કાર્ડ, મા વાત્સલ્ય કાર્ડ કે આયુષ્માન ભારત યોજના અન્વયે જે પ્રધાનમંત્રી જન આરોગ્ય કાર્ડ કઢાવવા માટે જતા હતા ત્યારે આપણને જે મામલતદાર છે, ટીડીઓ છે, તેઓનો દાખલો માગવામાં આવતો હતો, પણ તેમાં એક નવો સુધારો કરી દેવામાં આવેલ છે। તો તે પહેલાં હું આપને બતાવું કે જે આ અગાઉ આપણને કયા કયા અધિકારીઓને જે આવકનું પ્રમાણપત્ર આપવા માટે અધિકૃત કરવામાં આવેલ હતા, તો તેનો પરિપત્ર પણ આપણે જોઈ લઈએ। તો મિત્રો, આ ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તારીખ 13/8/2014નો આ પરિપત્ર છે, જેનો વિષય છે મુખ્યમંત્રી અમૃતમ એટલે કે મા યોજનાનો વ્યાપ વધારવા બાબત અને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના। તો મિત્રો, આજે 13/8/2014નો આ પરિપત્ર છે, આ પરિપત્રથી આવકનો દાખલો આપવા માટે અધિકારીઓને અધિકૃત કરવામાં આવેલા હતા, એટલે કે મુખ્યમંત્રી અમૃતમ કાર્ડ અને મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય કાર્ડ કઢાવવા માટે કયા કયા અધિકારીનો આવકનો દાખલો માન્ય રાખવામાં આવશે તે આ પરિપત્રમાં નક્કી કરવામાં આવેલું હતું। તો તેની વિગત આપણે જોઈએ, તો આ તમે આખો પરિપત્ર જોઈ શકો છો। તો આ પ્રમાણે આ પરિપત્ર કરવામાં આવેલ હતો, જેમાં અહીંયા તમે ક્રમ 1.2માં તમે જોઈ શકતા હશો, આપણે વિગતવાર જોઈએ તો આ પરિપત્રનો મુદ્દા નંબર 1.2 છે, આ યોજના હેઠળ સારવાર મેળવવા મા કાર્ડ કઢાવવું ફરજિયાત રહેશે, જેના માટે નીચે જણાવેલ નિયત અધિકૃત અધિકારીઓ પૈકી ગમે તે એક અધિકારી પાસેથી રૂપિયા 1.20 લાખ એટલે કે અંકે રૂપિયા 1,20,000 પૂરાથી ઓછી પારિવારિક આવક ધરાવે છે તે પ્રમાણેનો આવકનો દાખલો લાભાર્થી પરિવારે મેળવવાનો રહેશે। તો અહીંયા તમે જોઈ શકો છો કે અધિકારીઓને અધિકૃત કરવામાં આવેલ છે, તો આ અધિકારીઓ જે અધિકૃત કરેલ છે તે પૈકી કોઈ પણ એકનો આવકનો દાખલો રજૂ કરવાનો
રહેતો હતો અને તે પણ રૂપિયા 1,20,000થી ઓછી આવકનો. તો તેના માટે અહીંયા તમે જોઈ શકો છો કે આ અધિકારીઓને અધિકૃત કરવામાં આવેલ છે, જેમાં ક્રમ નંબર 1 ઉપર છે જિલ્લા કલેક્ટર શ્રી, ક્રમ નંબર 2 ઉપર છે જિલ્લા વિકાસ અધિકારી શ્રી, ક્રમ નંબર 3 ઉપર છે નાયબ કલેક્ટર શ્રી, મદદનીશ કલેક્ટર શ્રી, પ્રાંત ઓફિસર શ્રી, ક્રમ નંબર 4 ઉપર છે નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી, ક્રમ નંબર 5 ઉપર છે તાલુકા મામલતદાર કે સિટી મામલતદાર. ત્યાર પછી આગળ આપણે જોઈએ તો ક્રમ નંબર 6 ઉપર છે તાલુકા વિકાસ અધિકારી શ્રી અને ક્રમ નંબર 7 ઉપર છે નાયબ મામલતદાર. તો આવકનું પ્રમાણપત્ર મેળવ્યા પછી મુખ્યમંત્રી અમૃતમ મા યોજનાનું કાર્ડ યોજના હેઠળ સ્થાપિત તાલુકા કિયોસ્ક કે સિવિક સેન્ટર કિયોસ્ક પરથી નિયત કરેલ પદ્ધતિ અનુસાર ફરજિયાત કઢાવવાનું રહેશે. તો આમ મિત્રો, જે આ 7 અધિકારીઓ છે તે આવકના પ્રમાણપત્ર માટે અધિકૃત કરવામાં આવેલ હતા અને તેઓનું આવકનું પ્રમાણપત્ર છે તે મા અમૃતમ અને મા વાત્સલ્ય કાર્ડ કઢાવવા માટે માન્ય રાખવામાં આવતું હતું. પણ જે આ અધિકૃત અધિકારીઓ છે તેમાં થોડો સુધારો કરી અને એક અધિકારીને એડ કરવામાં આવેલ છે. તો હવે આપણે તે અન્વયનો આ પરિપત્ર જોઈએ. તો તે જ આ નવો સુધારો છે. તો અહીંયા તમે જોઈ શકો છો પીએમ જય મા યોજનાનો લાભ લેવા માટેના આવકના પ્રમાણપત્ર 3 વર્ષ સુધી માન્ય રાખવા અને તલાટી કમ મંત્રીશ્રીને અધિકૃત કરવા બાબત. તો આગળ જે આપણે જોઈ ગયા તેમાં કુલ 7 અધિકારીઓ હતા, તેમાં વધુ એક અધિકારીને એડ કરી દેવામાં આવેલ છે, એટલે કે તલાટી કમ મંત્રીશ્રીને એડ કરવામાં આવેલ છે. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તારીખ 5/10/2021ના આ પરિપત્રથી તલાટી કમ મંત્રીશ્રીને અધિકૃત કરવામાં આવેલ છે અને તેમના દ્વારા જે દાખલો આપવામાં આવે તે દાખલો જે નાણાકીય વર્ષમાં ઇસ્યુ થયેલો હોય તે નાણાકીય વર્ષ સહિત કુલ 3 નાણાકીય વર્ષ સુધી માન્ય રાખવાનું પણ ઠરાવવામાં આવેલું છે. તો હવે આપણે આ પરિપત્ર જોતા જઈએ. તો આ પ્રમાણે તેમાં વંચાણે લીધેલા છે પરિપત્રો અને હવે આપણે તેની પ્રસ્તાવના જોઈએ. તો પ્રસ્તાવના કંઈક આ પ્રમાણેની છે. તો અહીંયા તમે જોઈ શકો છો આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના વંચાણે લીધેલ ક્રમ 1 પરના તારીખ 13/8/2014ના ઠરાવથી મુખ્યમંત્રી અમૃતમ મા યોજના તેમજ આયુષ્માન ભારત યોજનાના લાભ મેળવવા માટે જરૂરી આવકનો દાખલો આપવા અધિકૃત કરેલ અધિકારીઓ ઉપરાંત વંચાણે લીધેલા ક્રમ 3 અને 4 પરના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ઠરાવો અન્વયે આ યોજના માટે જરૂરી આવકના પ્રમાણપત્ર ગ્રામ કક્ષાએ તલાટી કમ મંત્રીશ્રી દ્વારા ઈ ગ્રામ સેન્ટર મારફત આપવામાં આવતા પ્રમાણપત્ર જે નાણાકીય વર્ષમાં ઇસ્યુ થયેલો હોય તે નાણાકીય વર્ષ સહિત 3 નાણાકીય વર્ષ સુધી ગ્રાહ્ય રાખવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી. તો મિત્રો, જે આપણે 13/8/2014નો પરિપત્ર જોઈ ગયા તેમાં કુલ 7 અધિકારીઓને અધિકૃત કરવામાં આવેલ હતા, પણ જે આપણે વંચાણે લીધેલા ક્રમ 3 અને 4 પરના જે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના પરિપત્રો છે તે અન્વયે ગ્રામ્ય કક્ષાએ તલાટી કમ મંત્રીશ્રી દ્વારા ઈ ગ્રામ સેન્ટર મારફત આવકનો દાખલો આપવામાં આવે છે અને તે આવકનો દાખલો છે તે 1 વર્ષ સુધી માન્ય રહેતો હતો. પણ હમણાં જે તાજેતરમાં જ 1 ઓક્ટોબર 2021ના રોજ એક પરિપત્ર કરવામાં આવેલ જેમાં જે ગ્રામ પંચાયત દ્વારા આવકનો દાખલો આપવામાં આવે છે ઈ ગ્રામ સેન્ટર મારફત, તેની જે સમય મર્યાદા છે તે વધારી અને 3 વર્ષ સુધીની કરવામાં આવેલ છે. તો આમ મિત્રો, ગ્રામ કક્ષાએ તલાટી કમ મંત્રીશ્રી દ્વારા જે આવકનું પ્રમાણપત્ર આપવામાં આવે છે તે પ્રમાણપત્ર જે નાણાકીય વર્ષમાં ઇસ્યુ થયેલ હોય તે નાણાકીય વર્ષ સહિત 3 નાણાકીય વર્ષ સુધી ગ્રાહ્ય રાખવાની બાબત સરકારની વિચારણામાં હતી અને તે અન્વયે આ પરિપત્ર કરવામાં આવેલ છે. તો હવે આપણે આ ઠરાવની વિગત જોઈ લઈએ. તો સરકારશ્રીની કાળજીપૂર્વકની વિચારણાને અંતે વંચાણે લીધેલા ક્રમ 1 પરના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તારીખ 13/8/2014ના ઠરાવથી મુખ્યમંત્રી અમૃતમ મા યોજના તેમજ આયુષ્માન ભારત પીએમ જય મા યોજનાનો લાભ લેવા માટે જરૂરી જે આવકનો દાખલો છે તે આપવા માટે અધિકૃત કરેલ અધિકારીઓ ઉપરાંત, એટલે કે જે
13-8-14 નો આપણે પરિપત્ર જોઈ ગયા, તેમાં કુલ 7 અધિકારીઓને અધિકૃત કરેલા છે। તે ઉપરાંત જે વંચાણે લીધેલા ક્રમ 3 અને 4 પરના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ અને ગ્રામ વિકાસ વિભાગનો જે ઠરાવ છે તે અન્વયે પીએમ જય મા યોજનાનો લાભ મેળવવા માટે જરૂરી લાભાર્થીના આવકના પ્રમાણપત્ર આપવા માટે ગ્રામ્ય કક્ષાએ તલાટી કમ મંત્રીશ્રીને અધિકૃત કરી અને તેઓ દ્વારા જે ઈ ગ્રામ કેન્દ્ર મારફતે આપવામાં આવતું પ્રમાણપત્ર છે તે જે નાણાકીય વર્ષમાં ઇસ્યુ થયેલું હોય તે નાણાકીય વર્ષ સહિત 3 નાણાકીય વર્ષ સુધી માન્ય રાખવાનું ઠરાવવામાં આવેલ છે। તો આમ મિત્રો, આ પરિપત્રથી જે ગ્રામ કક્ષાએ તલાટી કમ મંત્રીશ્રી છે તેઓને પીએમ જય મા યોજના માટે આવકનો દાખલો આપવા માટે અધિકૃત કરવામાં આવેલા છે અને તેમના દ્વારા જે આવકનું પ્રમાણપત્ર આપવામાં આવે છે તે પ્રમાણપત્રને જે નાણાકીય વર્ષમાં ઇસ્યુ થયેલું હોય તે નાણાકીય વર્ષ સહિત કુલ 3 નાણાકીય વર્ષ સુધી માન્ય રાખવાનું પણ ઠરાવવામાં આવેલું છે। તો આમ મિત્રો, જે ગ્રામ્ય કક્ષાના લોકો છે તેને આ નિર્ણયથી બહુ મોટો ફાયદો થશે, કેમ કે જે મહાકાર્ડ કઢાવવા માટે આવકનો દાખલો મેળવવા માટે આપણે તાલુકા કક્ષાએ જવું પડતું હતું અને ત્યારબાદ તાલુકા કક્ષાએથી આવકનો દાખલો મેળવ્યા પછી આપણે મહાકાર્ડ કે આયુષ્યમાન કાર્ડ કઢાવી શકતા હતા। પણ હવે આપણે જે તલાટીકમ મંત્રીશ્રી છીએ તેઓની પાસેથી ગ્રામ્ય કક્ષાએથી જ આવકનું પ્રમાણપત્ર મેળવી અને આયુષ્યમાન કાર્ડ આપણે કઢાવી શકીશું અને તે આવકનો દાખલો છે તે આપણો 3 નાણાકીય વર્ષ સુધી માન્ય રહેશે। તો મિત્રો, આ પ્રમાણેની સંપૂર્ણ માહિતી હતી। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં। જય હિન્દ, વંદે માતરમ।